વલસાડ 108ની ટીમને મળેલ કોલ મુજબ વલસાડથી મુંબઈ જતા ટ્રેકની બાજુમાં રેલવે જવાહર ધક્કા નજીક ચાલતી ટ્રેનમાંથી એક ઇસમ ગટરમાં પડી ગયો છે, જેની કોલ દ્વારા મળેલ જાણકારી બાદ રેલવે પોલીસની ટીમ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવકને ગટરમાંથી બહાર કાઢી વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગટરમાં પડી ગયેલા યુવકને મોઢાના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અજાણ્યા યુવકનું નામઠામ પૂછતા તેણે કોઈપણ જાણકારી આપી ન હોવાનું સામે આવ્યું હતું. યુવકે લાલ કલરની ટી શર્ટ પહેરી છે અને જેની ઉંમર અંદાજિત 50-55 વર્ષની છે. હાલ યુવકને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ વલસાડના ધરમપુર ચોકડી બ્રિજ પહેલા વાપીથી સુરત જતા રોડ ઉપર એક સ્વરાજ માઝદા કંપનીનો ટેમ્પો પલટી મારી ગયો હતો. દમણથી પ્લાસ્ટિકના પેકિંગ લઈ જતો ટેમ્પો નંબર DD03L9388નો ચાલક પ્લાસ્ટિકનું પેકિંગ ભરી સુરત તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન ટેમ્પાનું પાછળનું ટાયર અચાનક ફાટી જતા વાકી નદીના આગળ ધરમપુર ચોકડીના બ્રિજ પહેલા ટેમ્પો પલટી મારી ગયો હતો. અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટેમ્પો ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનામાં ઘાયલ થયેલા ચાલકને 108ની મદદથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ટેમ્પો ચાલકને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાને પગલે વાપીથી સુરત જતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈને ટ્રાફિકને હળવો કરવાનો પ્રયત્ન કર્યા હતા. ત્યારબાદ હાઈવેના વચ્ચે પડેલ ટેમ્પોને ક્રેનની મદદ લઈ હાઈવેની સાઈડ પર ખસેડી ટ્રાફિકને સામાન્ય કર્યો હતો. જો કે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. હાલ મુંબઈ અમદાવાદ વચ્ચે રેલવે કોરિડોરની કામગીરી ચાલી રહી છે, જેને લઈને રેલવેની તમામ હદો ખુલ્લી રાખી છે, જેથી રેલવેની હદમાં અબોલ પશુઓ આવી જતા હોય છે. વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે મુંબઈ જતી એક ટ્રેનની અડફેટે 2 ગૌવંશ આવી જતા ઇજાગ્રસ્ત બન્યા હતા. વલસાડ અને અતુલ વચ્ચે ટ્રેક મેન્ટેનન્સ કરી રહેલ ગેંગમેને અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે કિલોમીટર નંબર 193ના પોલ નંબર 19 અને 20 વચ્ચે 2 ગૌવંશ ટ્રેનની અડફેટે આવી ગયા હોવાની જાણ કરી હતી, જેથી અતુલ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં 2 ગૌવંશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જેથી અતુલ રેલવે સ્ટેશન માસ્તરે અગ્નિવીર ગૌરક્ષકની ટીમની મદદ લઈને રેલવે ટ્રેક નજીક ઇજાગ્રસ્ત ગૌવંશને સુરક્ષિત રીતે ખસેડવા મદદ માંગી હતી. વલસાડ અગ્નિવીર ગૌરક્ષકની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ગૌવંશની મદદે દોડી આવ્યા હતા, જે પૈકી એક ગૌવંશને ક્રેનની મદદ વડે રેલવે ટ્રેક નજીક આવેલ નાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક બળદ રેલવે કોરિડોર અને મેઇન લાઇન વચ્ચે પડ્યો હતો, જેનું વજન વધારે હોવાથી રેલવે વિભાગ પાસે રેલવેની ક્રેનની મદદ માંગી હતી. રેલવે પાસે ક્રેન ન મળતા રેલવેના કામદારો અને અગ્નિવીર ગૌરક્ષકની ટીમે બંને ગૌવંશને નજીકના પશુ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આપદા મિત્ર વોલેન્ટિયર્સ સેકન્ડ બેચનો વિદાય સમારોહ ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રાની અધ્યક્ષતામાં તારીખ 28 જાન્યુઆરી 2023ના રોજ સવારે 10:30 કલાકે સરકારી એન્જિનિયરિંગ કોલેજ સેમિનાર હોલ દમણ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર, ભૂસ્ખલન, ચક્રવાત, ભૂકંપ, સુનામી, આગ, પરમાણુ અને રાસાયણિક આફતનો પ્રતિસાદ આપવા માટે 12 દિવસીય તાલીમ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. 16 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2023 દરમિયાન આ બીજી બેચના તાલીમ કાર્યક્રમ દરમિયાન 85 આપદા મિત્ર સ્વયંસેવકોને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થવા પર આપદા મિત્ર સ્વયંસેવકોને યુનિફોર્મ સાથે પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ અને ઇમરજન્સી રિસ્પોન્સ કિટ આપવામાં આવી હતી. આ સ્વયંસેવકોને ₹5 લાખનું વ્યક્તિગત વીમા કવચ પણ આપવામાં આવશે. ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રાએ સ્વયંસેવકોને તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેઓને તેમના શીખવાની પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. દાદરાનગર હવેલી અને દમણ દીવના યુટી વહીવટીતંત્રે ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023માં
સેકન્ડ બેન્ચમાં 399 સ્વયંસેવકોને તાલીમ આપવામાં આવી છે, જેથી તેઓની કુશળતા આપત્તિ પછી પોતાને અને સમાજ માટે ઉપયોગી બનશે. તેમણે 6ઠી બટાલિયન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF ટીમનો આપદા મિત્ર સ્વયંસેવકોની મૂલ્યવાન તાલીમ બદલ આભાર માન્યો હતો અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી આવી રિફ્રેશર તાલીમ માટે તમામ સહયોગની ખાતરી પણ આપી હતી. अभी तक 171 बच्चे आज के बाद में ट्रेन हो चुके हैं यहाँ पे आपदा मित्र में. दमन का टारगेट केवल 100 लोगों को ट्रेन करना था, बट ये स्कीम इतनी सक्सेसफुल हुई. हमारे जो नेशनल डिजास्टर रिस्पांस फोर्स के जो हमारे यहाँ पे ट्रेनर आए, उन्होंने इतने अच्छे से ट्रेनिंग दी कि कई सारे बच्चों ने सेल्फ वॉलंटियर किया कि हमको भी ट्रेनिंग चाहिए. तो हमने यहाँ पे अब तक 171 टोटल बच्चों को ट्रेनिंग दे दी है. जो आपदा मित्र स्कीम है ये पूरे देश के स्तर पर चल रही है. इसमें 1 लाख से अधिक वॉलंटियर्स को ट्रेन करने का लक्ष्य है, जो कि किसी भी डिजास्टर के समय फर्स्ट रिस्पॉन्डर के रूप में एक्ट कर सके और लोगों की जान बचा सके और डिजास्टर्स के इल इफेक्ट्स को मिटिगेट करने में हेल्प कर सके. વાપીના મોરાઈ ગામે આવેલી વેલ્સ્પન કંપનીમાં વિશાળકાય અજગર જોવા મળ્યો હતો. કંપનીના 20-25 ફૂટ ઊંચાઈના લાઇટ હાઉસની આસપાસ એક વિશાળ અજગર લપેટાયેલો જોવા મળ્યો હતો, જેના કારણે કંપનીમાં ભાગાભાગીનો માહોલ સર્જાયો હતો. અજગરને જોતા જીવદયા પ્રેમી ભાવનાબેન પટેલને ફોન કરી બોલાવવામાં આવ્યા હતા. 20-25 ફૂટ ઊંચાઈના લાઇટ હાઉસ ઉપર લપેટેલા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભાવનાબેન પટેલે આ મહાકાય અજગરને બચાવીને વન વિભાગને સોંપ્યો છે. આ અજગરને જોઈને કામદારોમાં ભાગદોડ મચી જવા પામી હતી, તો બીજી તરફ ઘટના સ્થળેથી પહોંચેલ જીવદયા પ્રેમી ભાવનાબેન પટેલે અજગરને સહી સલામત રીતે પકડી લીધો હતો. ભાવના પટેલે ઘટના સ્થળે પહોંચીને અજગરને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ અડધો કલાકની મહેનત બાદ અજગરને બચાવી લેવામાં સફળતા મેળવી હતી.